पालनपुर नगरपालिका की घोर बेदरकारी, एक तरफ कोरोना की महामारी, बीजी तरफ गंदू पानी। पालनपुर नगरपालिकाना हद विस्तारमां आवेल भक्તોની લીમડી સલાટવાસમાં લોહી જેવું દેખાતું ગંદુ પાણી આવતા લોકોમાં ભયનો માહોલ, રોગચાળો ફાટી નીકળવાના લોકોમાં ડર। એક બાજુ કોરોના વાયરસની બીમારી ચાલી રહી છે ત્યારે બીજી બાજુ નગરપાલિકા દ્વારા આ ગંદા પાણીનો નિકાલ નહીં કરવામાં આવે તો મોટો રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત સેવાઈ રહી છે। નગરપાલિકા દ્વારા તાત્કાલિક આ નારોમાં આવતા ગંદા પાણીનો નિકાલ કરવામાં આવે તેવી લોક ફરિયાદ ઉઠવા પામી છે। અશોક રાણા, વસિયા, જેડેસ્ટી, પાલનપુર। ભક્તો લીમડી સલાટવાસ, બરાબર મોલ્લામાં ખરાબ પાણી આવે સવારે વહેલા, મીઠું પાણી બંધ થાય પછી ખારું પાણી ચાલુ કરે એટલે લોહીવાળું પાણી આવે, નાળીનું પાણી મિક્સ થઈ જાય, બરાબર। એટલે એકનું ખરાબ પાણી છે, એકનું લોહીવાળું છે, અંદર અલસિયા બી છે, ખરાબ પાણી આવે, પબ્લિક પાણી પીએ છે એવું પાણીમાં ખરાબ આવે છે। અને બિસ્લેરીનું પાણી વિશેષભાઈ બોટલ કેવી રીતે લે છે, આખું મેલું બિસ્લેરીનું પાણી લે છે। ભક્તોની લીમડીમાં એક મહિનાથી સતત પાણી ખરાબ આવી રહ્યું છે અને 15 દિવસથી તો એકલી ગટર લાઈન એમના ભળી ગઈ હતી। અમે નગરપાલિકામાં તાત્કાલિક જાણ કરી હતી પણ તો બી છતાં પણ એ લોકોએ કોઈ બી એમના કડક પગલાં ભર્યા નથી। અને આજે કોરોના જેવી મહામારી બીમારી ચાલી રહી છે અને ગરીબ લોકોને લોકડાઉન હતું એટલે એ લોકોના ઘરોમાં ખાવાના બી વાંધા છે અને અત્યારે 20-20 રૂપિયાનું પાણી લઈ લઈને લોકો કેવી રીતે પીવે। એટલે હાલ નગરપાલિકાને અમે સવારે બી ફોન કર્યો, સાહિલભાઈને બી ફોન કર્યો પણ છતાં એ લોકોએ કીધું કે બીજી વાર તમે કલાક પછી પાણી ચેક કરો એટલે સારું આવશે। એટલે ગટર લાઈનમાં એક વાર સારું આવે ને એક વાર ખરાબ આવે પાણી, એટલે એનું કારણ અમને બતાવો। અને કોઈ બી આવીને ઊભું નથી રહેતું, ના આ વોર્ડમાં આવે છે ને ત્યાં વોર્ડમાં આવે છે, અને કોઈ સફાઈ કામમાં ને બધી વાતે કોઈ બી આવતું જ નથી, એટલે ગરીબોને શું કરવાનું।